નમસ્કાર મિત્રો મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જીપીએસસી દ્વારા જે સીફ ઓફિસરનું પેપર લેવામાં આવ્યું હતું તો તેમના પેપરનું સોલ્યુશન કરવાના છે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આપણે આજના વિડીયોમાં જી સિરીઝનું પેપર છે તેમનું સોલ્યુશન કરવાના છે તો તે પ્રમાણે તમારા પ્રશ્ન તમારા જે સિરીઝ હોય તેમાં ગોતી અને સોલ્યુશન કરવાનું રહેશે તો એકથી સોળ પ્રશ્ન છે તેમનું સોલ્યુશન આપણે લાસ્ટમાં કરશું તો અત્યારે આપણે સત્તરમાં પ્રશ્નથી સોલ્યુશન ચાલુ કરીએ તો સત્તરમાં પ્રશ્ન છે કે ખાલી જગ્યાએ યમુના નદીના કાઠે પ્રયાગરાજ પાસે મોટું નગર હતું તેમાં ઓપ્શન એ છે કોસામ્બી તે સાસો જવાબ આવશે ત્યારબાદ અઢારમો પ્રશ્ન ખાલી જગ્યા દ્વારા નાટ્ય શાસ્ત્ર એ ભારતીય સૌંદર્ય સૌંદર્યશાસ્ત્રની પ્રારંભિક બાબતોનો સમાવેશ કરે છે તેમાં ઓપ્શન એ ભરત છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોના કારણે ખાલી જગ્યા ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થઈ તેમાં ઓપ્શન ડી છે ગણિત શાસ્ત્ર તે સાસો જવાબ આવશે પ્રશ્ન વીસ પ્રથમ સ્વયંયુગ ખાલી જગ્યા ખાતે ખૂબ સમૃદ્ધિ પામ્યો હતો તેમાં ઓપ્શન એ તાંજોર છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન મુઘલ સમ્રાટ ખાલી જગ્યા દ્વારા જારી કરવામાં આવેલા ફરમાને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરત ખાતે કારખાનું નાખવાની પરવાનગી આપી હતી તેમાં ઓપ્શન સી છે જહાંગીર તે સાસો જવાબ આવશે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન હૈદર અલી અને ટીપુ સુલતાન છે એ ખાલી જગ્યાના શાસકો હતા તેમાં ઓપ્શન સી મૈસૂર છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન દેવી સોધરાણીને ખાલી જગ્યાની સ્થાપના કરી હતી તેમાં ઓપ્શન સી છે ભારત સ્ત્રી મહામંડળ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન બ્રિટિશ ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા એમાં ઓપ્શન એ વોરન હેસ્ટિંગ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ પચીસમો પ્રશ્ન અઢારમી સદીના ઉત્તરમાં દાખલ કરવામાં આવેલી દ્વિમુખી પદ્ધતિ સાથે કોનું નામ સંકળાયેલું છે તેમાં ઓપ્શન એ છે રોબર્ટ ક્લાઇવ તે સાસો જવાબ આવશે ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ફૂલકેશી બીજો છે એ ખાલી જગ્યા વંશનો પ્રખ્યાત શાસક હતો તેમાં ઓપ્શન એ સાલુક્ય છે તે સાસો જવાબ આવશે પ્રશ્ન સત્યાવીસ વિજયનગરના રાજા કે જેમણે તુર્કે કુળના તુષળ કિરંગાજોને નિયુક્ત કર્યા હતા તેમાં ઓપ્શન બી છે દેવરાય પહેલા તે સાસો જવાબ આવશે ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન છે તેમાં ઓપ્શન ડી તૃતીય કર્ણાટક યુદ્ધ છે તે સાસો જવાબ આવશે જે સત્તરસો સત્તાવનમાં થયું હતું ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન છે કે ગુજરાતમાં જનતાના સાસા તરીકે કોણ જાણીતું હતું તેમાં ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન પંદર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ છે એ ભારતે કેટલામો સ્વતંત્ર દિવસ ઉજવ્યો તેમાં ઓપ્શન સી સોતેરમો છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન છે ઉમંગવાળો તેમાં ઓપ્શન એ છે એક બે ત્રણ ચાર એ તમામ છે એ સા છે એટલે એ આવશે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન તો એમાં ઓપ્શન એ છે એક એ ઇન્ટરનેશનલ મેરીટાઇઝ ઓર્ગેનાઇઝેશન છે એ વોશિંગ્ટન અને યુનાઇટેડ સ્ટેટ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન આરબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવેલી જે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ફોર ફ્યુચર ફોન છે એમાં ઓપ્શન ડી છે યુપીઆઈ એક બે ત્રણ પે તે સાસો જવાબ આવશે ત્યારબાદ છોત્રીસમો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી યુનાઇટેડ કિંગડમ છે તે સાસો જવાબ આવશે પાંત્રીસમાં પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી ઓક્ટોબર બે હજાર બાવીસ છે તે સાસો જવાબ આવશે છત્રીસમાં પ્રશ્નમાં ઓપ્શન ડી છે નીતિ આયોગ તે સાસો જવાબ આવશે ત્યારબાદ સાડત્રીસમાં પ્રશ્ન છે એમાં ઓપ્શન બી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત છે એ પાક વીમા મોડલ ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ ફુગાવાને કાબૂમાં લેવા માટે ખાનગી તથા જાહેર ભંડોળ મિશ્ર કરવા ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન એમાં ઓપ્શન બી ગ્રામીણ વિકાસ મંત્રાલય ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન ઓપ્શન બી નસીકેત મોર સમિતિ એકતાલીસમો પ્રશ્નમાં ઓપ્શન ડી છે તે સાસો જવાબ આવશે સોસાયટી ફોર વાઇલ્ડ વાઇડ ઇન્ટરબેટ ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન તે સાસો જવાબ આવશે બેતાલીસમો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી ઉત્તર પૂર્વી ભારતના વિકાસ માટે ચુમ્માલીસમો પ્રશ્ન ઓપ્શન બી બે હજાર ત્રીસ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન એમાં ઓપ્શન સી ડુઈંગ બિઝનેસ રિપોર્ટ તે સાસો જવાબ આવશે છેતાલીસમો પ્રશ્ન ઓપ્શન ડી નાગાલેન્ડ છે તે સાસો જવાબ આવશે સુડતાલીસમાં પ્રશ્નમાં ઓપ્શન ડી સારાવતી વેલી છે તે સાસો જવાબ આવશે અડતાલીસમાં પ્રશ્નમાં છે એ ત્રણ એટલે મણિપુરને એજવાલ છે તે સાસો જવાબ આવશે ઓગણપાસમાં ઓપ્શન એ એક અને બે છે એ બંને છે ત્યારબાદ પચાસમો પ્રશ્ન એમાં ઓપ્શન એ સુરત છે એ પંચાણું પોઈન્ટ ત્રેપન ટકા તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકાવન મો પ્રશ્ન એમાં ઓપ્શન ડી એક છે તે સાસો જવાબ આવશે બાવનમો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી એક તથા બે છે એ બંને સાસા નથી તે સાસો જવાબ આવશે ત્યારબાદ ત્રેપનમાં પ્રશ્ન છે એમાં ઓપ્શન એ માત્ર એક સાસુ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ સોપનમાં પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી સંયુક્ત આરબ અમીરાત યુ એ તે સાસો જવાબ આવશે ત્યારબાદ પંચાવન પ્રશ્ન છે એમાં ઓપ્શન સી હાઇડ્રોજન પાવર ફ્લાઇંગ કાર છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ છપ્પનમાં પ્રશ્ન એમાં ઓપ્શન ડી ટ્રેનો છે તે સાસો જવાબ આવશે સત્તાવનમાં બી ડાંગરની નવી જાત છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ અઠ્ઠાવનમાં પ્રશ્ન છે એમાં ઓપ્શન એ યુદ્ધમાં આજદિન સુધી ઉપયોગમાં લેવાયેલા બે પરમાણુ શાસ્ત્રો છે ત્યારબાદ ઓગણસાઠમો પ્રશ્ન એમાં ઓપ્શન ડી લોકો અને પર્યાવરણ વચ્ચેના આંતર જોડાણોને સ્વીકારકો અભિગમ ત્યારબાદ સાઠમો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ કૃષિ વનવિદ્યા તથા આપત્તિ વ્યવસ્થાપનમાં સહાય માટેની એપ્લિકેશન ત્યારબાદ એકસાઠમો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી બે હજાર ત્રીસ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ બાસાઠમો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી આઈઆઈટી મદ્રાસ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ ત્રાસઠમો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી ત્રીજું છે તે સાસો જવાબ આવશે સોસાઠમાં પ્રશ્નમાં ઓપ્શન બી વર્લ્ડ બેંક છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ પાસાઠમો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી ચેન્નાઈ છે તે સાસો જવાબ આવશે સાઠમાં પ્રશ્નમાં ઓપ્શન ડી પેટીએમ મોલ છે તે સાસો જવાબ આવશે સડસઠમાં પ્રશ્નમાં છે ઓપ્શન એ અને બી બંને સાસા છે એટલે કે ગિફ્ટ સિટી અને ફિનટેક એસોસિએશન ઓફ જાપાન તે બંને આવશે ત્યારબાદ અડસઠમાં પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી મુંબઈ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ ઓગણ પ્રશ્ન છે એમાં ઓપ્શન બી ઓક્ટોબર ચોવીસ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ સિત્તેરમાં પ્રશ્ન એમાં ઓપ્શન એ કેરળ છે તે સાસો જવાબ આવશે એકોતેરમાં પ્રશ્નમાં પણ ઓપ્શન એ કેરળ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ બોતેરમાં પ્રશ્ન છે એમાં ઓપ્શન સી પાકિસ્તાન છે તે સાસો જવાબ આવશે તોતેરમાં પ્રશ્નમાં ઓપ્શન બી સી અટલ મિશન ફોર એજ્યુકેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન તે સાસો જવાબ આવશે સુમ્મોતેરમાં પ્રશ્નમાં ઓપ્શન ડી શહેરી રસ્તાઓ તે સાસો જવાબ આવશે પિંચોતેરમાં ઓપ્શન એ શહેરી ક્રૂપ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ મિત્રો થી છે એ થી સાત પ્રશ્નો એવા છે કે જે મળ્યા નથી તે તમે જોઈ લેજો તમારી રીતે ત્યારબાદ આપણે એકાણુંમાં પ્રશ્નની વાત કરીએ તો એમાં ઓપ્શન એ છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ઓપ્શન એ તે સાસો જવાબ આવશે ત્યારબાદ બાણુંમાં પ્રશ્ન છે એમાં ઓપ્શન એ કામગીરી આધારિત અનુદાન તે સાસો જવાબ આવશે ત્રાણુંમાં પ્રશ્નમાં ઓપ્શન ડી છે નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટ મેન્યુઅલ છે તે સાસો જવાબ આવશે સોરાણુંમાં પ્રશ્નમાં ઓપ્શન એ છે સુમોતેરમો બંધારણીય સુધારો અધિનિયમ તે સાસો જવાબ આવશે પંચાણુંમાં ઓપ્શન એ છે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ ઓગણીસો ત્રાસઠ તે સાસો જવાબ આવશે ત્યારબાદ શન્નુંમાં છે ઓપ્શન એ જીઆઈએફટી એટલે કે ગિફ્ટ છે તે સાસો જવાબ આવશે સત્તાણુંમાં ઓપ્શન ડી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી છે તે સાસો જવાબ આવશે અઠ્ઠાણુંમાં ઓપ્શન બી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તે સાસો જવાબ આવશે ત્યારબાદ નવ્વાણુંમાં પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે સાસો જવાબ આવશે સોમાં પ્રશ્નમાં ઓપ્શન બી છે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેટાઇલ સિટી છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકસો એકમાં પ્રશ્ન છે એમાં ઓપ્શન એ નગર આયોજન યોજના તે સાસો જવાબ એકસો બેમાં ઓપ્શન એ છે એકવીસમાં તે સાસો જવાબ આવશે એકસો ત્રણમાં એ છે દસ તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકસો ચારમાં પ્રશ્ન છે એમાં ઓપ્શન સી પ્રશ્નોના ઉત્તર આપવા બંને વિધાનો આવશ્યક છે ત્યારબાદ એકસો પાંચમો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી છે દસ અઢાર પોઈન્ટ તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકસો સોમો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી લોર્ડ લિનિલિથુગો તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકસો સાતમો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી એક બે ત્રણ શ્યાર છે તે સાસો જવાબ આવશે એકસો આઠમાં ઓપ્શન એ શ્યાર છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકસો નવમો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી અર્થવેદ તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકસો દસમો પ્રશ્ન જેમાં ઓપ્શન સી સાસો જવાબ આવશે કે અકબર છે તો સર ટોમસ રો છે તે સાસો જવાબ આવશે એકસો અગિયારમાં ઓપ્શન એ નાગાર્જુન છે તે સાસો જવાબ આવશે એકસો બારમાં સી ભારતના સૌ પ્રથમ ભારત રત્ન વિજેતા કલાકાર મીનાકુમારી તે સાસો જવાબ આવશે ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે તેમની વાત કરીએ તેમાં ઓપ્શન બી છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તે સાસો જવાબ આવશે ત્યારબાદના પ્રશ્નમાં ડી સારી નૃત્ય છે તે સાસો જવાબ આવશે ત્યારબાદનો પ્રશ્ન છે તેમાં ઓપ્શન સી છે કુષાણ અને ગાંધાર કળા શૈલી તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકસો સોળમાં પ્રશ્ન છે એમાં ઓપ્શન એ હિલોરાની ગુફા છે તે સાસો જવાબ આવશે એકસો સત્તરમાં ઓપ્શન એ છે માત્ર એક સાસુ છે તે એકસો અઢારમાં સી ઉત્તર પશ્ચિમ ભારતમાં સંગીતની પરંપરા એકસો ઓગણીસમાં ડી એક બે ત્રણ શ્યાર છે એ તમામ સાસા છે ત્યારબાદ એકસો વીસમાં ડી શ્યાર છે તે સાસો જવાબ આવશે એકસો એકવીસમાં ડી શ્યારના સીડમાં એકાણું તે સાસો જવાબ આવશે એકસો બાવીસમાં સી પંદર છે તે સાસો જવાબ આવશે એકસો ત્રેવીસમાં ડી ઉપયોગ પૈકી એક પણ નહીં એકસો ચોવીસમાં ડી આઠ છે તે સાસો જવાબ આવશે એકસો પચીસમાં એ વીસ છે તે સાસો જવાબ આવશે એકસો ચોવીસમાં સી છે સૌ ટકા તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકસો સિત્તેવીસમાં ઓપ્શન એ છે ચાર ટકા તે સાસો જવાબ આવશે એકસો અઠ્યાવીસમાં ઓપ્શન એ છે રૂપિયા સત્તરસો ને પંચાવન તે સાસો જવાબ આવશે એકસો ઓગણત્રીસમાં બી છે ત્રીસ મિનિટ તે સાસો જવાબ આવશે એકસો ત્રીસમાં સી છે ચાર જેમ પાંચ તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકસો એકત્રીસમાં સી છવ્વીસ પોઈન્ટ છપ્પન ટકા છે તે સાસો જવાબ આવશે એકસો બત્રીસમાં ડી ત્રીસ ટકા છે તે સાસો જવાબ આવશે એકસો તેત્રીસમાં બી ત્રણસો સડસઠ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકસો છોત્રીસ છે એમાં એ એકવીસ પોઈન્ટ દસ છે એકવીસ જેમ દસ તે સાસો જવાબ આવશે ત્યારબાદનો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી એકવીસ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકસોને છત્રીસમાં છે તેમાં ઓપ્શન બી પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન છે તે સાસો જવાબ આવશે એકસો સાડત્રીસમાં એ ભારત સંસાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલ છે ઓપ્શન એમાં તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકસોને આડત્રીસનો પ્રશ્ન એમાં ઓપ્શન બી છે ગટર સાફ કરતો રોબોટ તે સાસો જવાબ આવશે એકસો ઓગણચાલીસનો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી છે સરકારી આવાસની વાસાહત સેવા હોતી આવશે એકસો ચાલીસમાં એ છે હાઈ સ્પીડ છે એ આવશે ત્યારબાદનો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી એક અને બે બંને સાસા છે ત્યારબાદ એકસો બેતાલીસમાં પ્રશ્ન છે એમાં ઓપ્શન બી પેટ્રોલિંગ છે તે સાસો જવાબ આવશે એકસો તેતાલીસમાં ઓપ્શન એ પ્રકાશ વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિ છે તે સાસો જવાબ આવશે એકસો સુમ્માલીસમાં ઓપ્શન ડી છે હિમાચલ પ્રદેશ તે સાસો જવાબ આવશે એકસો પિસ્તાલીસમાં છે એમાં ઓપ્શન ડી બી અને સી બંને છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ એકસો છેતાલીસમાં એ એટલે અમન સહેરાવત છે તે સાસો જવાબ આવશે એકસો સુડતાલીસમાં એ વિજય દેવરા કુંડા છે તે સાસો જવાબ આવશે એકસો અડતાલીસમાં બી સત્રીસ સાસો જવાબ આવશે ત્યારબાદ એકસો ને ઓગણપચાસમાં છે એમાં ઓપ્શન બી જક્ષય શાહ છે તે સાસો જવાબ આવશે અને એકસો પચાસમાં છે એ અગ્નિપ્રાઈમ સી છે તે સાસો જવાબ આવશે તો મિત્રો હવે ત્યારબાદ આપણે જે એકથી સોળ બાકી હતા તેના જવાબ જોઈ લઈએ તો આમાં અમુક પ્રશ્નના જવાબ બાકી છે તે તમે તમારી રીતે જોઈ લેજો તો પહેલો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ ગૃહ મંત્રાલય સાસો જવાબ આવશે ત્યારબાદ બીજો છે એમાં નાણાં મંત્રાલય ઓપ્શન એ છે તે સાસો જવાબ આવશે ત્રીજા પ્રશ્નમાં ઓપ્શન ડી સુભાષ પાલેકર છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી ઉર્જા અને પેટ્રો રસાયણ વિભાગ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ સાતમા પ્રશ્નમાં ઉપરોક્ત તમામ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ નવમાંમાં ઓપ્શન એ વન્યજીવ અભયારણ્ય છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ દસમા પ્રશ્નમાં ડી છે મધ્યાવરણ તે સાસો જવાબ આવશે અગિયારમાં ઓપ્શન એ હિમ નદી મેદાન છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ બારમો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી બાલ્ટિક સમુદ્ર છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ તેરમો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી રેક્ટેન્ગ્યુલર છે તે સાસો જવાબ આવશે ચૌદમાંમાં ઓપ્શન સી મધ્યપ્રદેશ છે તે સાસો જવાબ આવશે પંદરમાંમાં ઓપ્શન સી કસ છે તે સાસો જવાબ આવશે ત્યારબાદ સોળમાંમાં એ જૈન છે તે સાસો જવાબ આવશે તો મિત્રો અહીંયા આપણા દોઢસો પ્રશ્નો પૂરા થઈ ગયા છે તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય અને જે પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હોય તે તમને સારા લાગ્યા હોય તો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને